वंदे गुजरात। હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? મજામાં ને બધા? ઓકે, ફાઇન. ડુ યુ રિમેમ્બર હેલ્પિંગ હેન્ડ્સ? અચ્છા, તમારે કોઈ કપડાં સીવવા છે, બરાબર? તો તમે શું કરશો? જાતે જ સોય દોરો લઈ અને કપડાં સીવવા માંડી જશો? નહીં, તમારે કોઈ દરજીની જરૂર પડશે, દરજીની હેલ્પની જરૂર પડશે. લાઈક તમારો સેટી અથવા બેડ છે, એનો કોઈ એક લેગ પાયો તૂટી ગયો છે, તો શું થશે? તમે કહેશો, સર તો પછી અમે ધબ દઈને પડીએ જ ને, બીજું શું થાય? નહીં, એકચ્યુઅલી આઈ મીન ટુ સે, એને રિપેર કરવા માટે, તમારા બેડનો જે પાયો તૂટી ગયો છે, લેગ તૂટી ગયો છે, એને રિપેર કરવા માટે તમારે કોની જરૂર પડશે? તમારે ફર્નિચરનું અથવા લાકડાનું કામ કરતો હોય એવા કોઈ કાર્પેન્ટરની જરૂર પડશે. એવી જ રીતે તમે તમારા જૂના ઘરમાં રહી રહીને બોર થઈ ગયા છો બિલકુલ, બરાબર? સપોઝ તમે જૂના ઘરમાં રહો છો અને એમાં રહીને તમે બિલકુલ બોર થઈ ગયા છે, અને તમારે એક નવું સારું મસ્ત મજાનું બંગલા ટાઈપ ઘર બનાવવું છે, તો એ ઘર બનાવવા માટે શું જાતે જ ઘર બનાવી લેશો તમે? નહીં, એ ઘર બનાવવા માટે તમારે એન્જિનિયરની જરૂર પડશે, કે જે તમને તમારા ઘરની ડિઝાઇન બનાવી આપશે, એના માટે તમને નકશો તૈયાર કરાવી આપશે. ઇન ધ લાસ્ટ એપિસોડ તમે હેલ્પિંગ હેન્ડ્સ કાવ્ય છે એ ગાયું, અભિનય સાથે ગાયું અને એના માણીઓને ખૂબ જ મજા કરી, રાઈટ? એ જુદા જુદા વ્યવસાયકારોને લઈને કેટલીક ખાલી જગ્યાઓનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સો પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક, યુનિટ 5, પેજ નંબર 81, એક્સરસાઇઝ 1C. રિસીવિંગ સેન્ટર પર સાથે વિદ્યાર્થીઓની સાથે રહેલા શિક્ષકને વિનંતી કે વિદ્યાર્થીઓના જૂથ બનાવે અને વિદ્યાર્થીઓ જૂથમાં સાથે કામ કરી શકે એ રીતે એની બેઠક વ્યવસ્થા. એક્ટિવિટી 1C, જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો અને ઉદાહરણોને આધારે ખાલી જગ્યા પૂરો. ઓકે, અહીં પ્રથમ ઉદાહરણ આપેલું છે આપણે ટેક્સ્ટ બુકમાં. A teacher is busy with ખાલી જગ્યા in her classroom. Here we all are in the classroom. તમે વિદ્યાર્થીઓ છો, બરાબર છે? And what I am? હું શું છું? I am a teacher. I am teaching. So, આ ખાલી જગ્યામાં teacher is teaching. ખાલી જગ્યાનો જવાબ થશે teaching. A teacher is busy with teaching in her classroom. Let's have a look at the blank number 1. હવે 1 by 1 કરીએ અને આપણે બધી ખાલી જગ્યાઓ જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યા છે,
द फार्मर इज बिजी विथ डेस्क एट द फार्म। चलो हवे आ खाली जग्यानो जवाब शोधवामां तमने मदद मळे एटला माटे आपणे एक पीपीटी जोईए। स्टूडेंट्स अहीं तमारी सामे फर्स्ट खाली जग्याना संदर्भमां प्रथम स्टेंजा आपेलू छे અને સામે ફાર્મરનું ચિત્ર પણ તમે જોઈ શકો છો। કેન યુ ટેલ મી વોટ ધ ફાર્મર ઇઝ ડુઈંગ? રાઇટ, ધ આન્સર ઇઝ ફાર્મિંગ। પ્લીઝ નોટ ઇટ ડાઉન વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે જવાબ લખતા જજો। ધ ફાર્મર ઇઝ બિઝી વિથ, જવાબ લખશું આપણે ફાર્મિંગ એટ ધ ફાર્મ। નાવ લુક એટ ધ બ્લેન્ક ટુ, ધ પોલીસમેન ઇઝ ડુઈંગ, હવે કહો જોઈએ આ માણસ કોણ છે? યસ રાઇટ, હી ઇઝ અ પોલીસમેન। વોટ ઇઝ હી ડુઈંગ? ધ પોલીસમેન ઇઝ પોલીસિંગ। તો બીજી ખાલી જગ્યાનો જવાબ થશે પોલીસિંગ। The policeman is doing policing. Policeman is The policeman is doing policing. Okay, ચાલો હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ। The shoemaker is ખાલી જગ્યા shoe at his shop. ચાલો આ ખાલી જગ્યાના જવાબ માટે આપણે હિયર ઇન સ્ટેન્ઝા ફોર સી ધ થર્ડ લાઇન, ધ શૂમેકર ઇઝ બિઝી વિથ, શું આવશે? શૂમેકર ઇઝ બિઝી વિથ, કરેક્ટ, મેન્ડિંગ શુ, સો ધ આન્સર ઇઝ મેન્ડિંગ। યુ કેન સી ધ સેમ હિયર ઇન ધીસ પિક્ચર ઓલ્સો। જો વિદ્યાર્થી મિત્ર, તમારી સામે ચિત્ર પણ આપેલું છે, ચિત્રમાં પેલો શૂમેકર છે એ શું કરે છે? યસ હી ઇઝ મેન્ડિંગ શુ। તો ચાલો તમે લોકો મારી સાથે સાથે જવાબો પણ લખતા જજો, હો કે? અને શિક્ષક મિત્રો છે, બાળકો જવાબ નોંધે છે કે નહીં બરાબર એનું ધ્યાન રાખશે। શૂમેકર ઇઝ મેન્ડિંગ એટ હિઝ શોપ। ઓકે સારું, ચાલો હવે આપણે ખાલી જગ્યા ચાર જોઈએ। ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ વ્હીકલ। ઓકે અહીં સ્ટેન્ઝા ટુ આપેલું છે, ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ, એન એન્જિનિયર is busy with scaling, the teacher is busy with the children playing, studying and teaching। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કહી શકશો ને કે કઈ લાઈનમાં મળશે આપણને આ ખાલી જગ્યાનો જવાબ? યસ ધ ફર્સ્ટ લાઈન, ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ। તો ચાલો આપણે હવે ખાલી જગ્યા ટેક્સ્ટ બુકમાં પણ નોંધી લઈએ, ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ। ઓકે ચાલો હવે જોઈએ પાંચમી ખાલી જગ્યા, ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર। આ ખાલી જગ્યાનો આન્સર આપણને સ્ટેન્ઝા ફોરમાં મળશે। તો ચાલો જોઈએ પીપીટી, તમારે સ્ટેન્ઝા વાંચવાનું છે, તમારી સામે સ્ટેન્ઝા આપેલું છે એ સ્ટેન્ઝા તમારે લોકોએ વાંચવાનું છે અને પછી કહેવાનું છે વિચ લાઇન યુ વિલ ગેટ ધ આન્સર। કહો જોઈએ કઈ લાઈનમાં જવાબ છે? યસ વેરી ગુડ,
Look at the first line. Who is busy with law and order? તમારો જવાબ સાચો છે, લોયર. અહીં પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે લોયર કોર્ટના કામમાં બિઝી છે. સો ધ આન્સર ઇઝ લોયર. ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકમાં પણ નોંધી લઈએ. ધ લોયર is busy with law and order. Okay, ચાલો હવે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. The player is ખાલી જગ્યા the game at the playground. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે કહો આ ખાલી જગ્યાનો જવાબ આપણને કયા સ્ટેન્જામાંથી મળશે? યસ, ઇન ધ લાસ્ટ સ્ટેન્જા. તો ચાલો જોઈએ પીપીટી. અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્રમાં તમારી સામે પ્લેયર્સ દેખાય છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. ચાલો તમે કહો, ધ પ્લેયર ઇઝ શું કરે છે પ્લેયર? યસ, ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ. લુક ઇન ધીસ પિક્ચર. આ પ્લેયર્સ છે. તમને પણ રમતો રમવી ગમે છે ને બાળ દોસ્તો? સારું, તો આ પ્લેયર છે. શું કરે છે આ લોકો? દે આર પ્લેઇંગ. તો ચાલો હવે જવાબ નોંધી લઈએ. ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. ઓકે, નાવ લેટ સી ધ બ્લેન્ક નંબર 7. ધ પોટર ઇઝ ખાલી જગ્યા ધ પોટ એટ ધ ફેક્ટરી ઓર હોમ. ઓકે, સો લેટ સી ધ સ્ટેન્ઝા ફર્સ્ટ ઇન પીપીટી. ચાલો બાળ દોસ્તો, આ સ્ટેન્ઝા તમારે વાંચવાનું છે અને પછી મને કહેવાનું છે કઈ લાઈનમાં મળશે આપણને બ્લેન્ક નંબર 6 નો જવાબ. ઓકે, વેરી ગુડ. અહીં ફર્સ્ટ લાઈનમાં તમે જોશો કે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ ધ પોટ્સ. લુક એટ ધ પિક્ચર નાવ. ચાલો ચિત્રો પણ જોવો સાથે સાથે. ધીસ ઇઝ અ પોટર એન્ડ હી ઇઝ મેકિંગ અ પોટ. ઓકે, તો આપણી ખાલી જગ્યાનો જવાબ થશે મેકિંગ. ચાલો નોંધી લઈએ ટેક્સ્ટ બુકમાં. The potter is making the pot at factory or home. બરાબર. ઘણી વખત એ લોકો ફેક્ટરી જેવું કંઈ હોય છે ત્યાં પોટ્સ બનાવતા હોય, તો ઘણી વખત ઘરે પણ બનાવતા હોય છે. ઓકે, લેટ્સ હેવ અ લુક એટ ધ બ્લેન્ક નંબર 8. ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ. ઓકે, નાવ કેન યુ ટેલ મી ઇન વિચ સ્ટેન્ઝા યુ વિલ ફાઇન્ડ ધ આન્સર? વેરી ગુડ, સ્ટેન્ઝા 2. લેટ સી ધ પીપીટી. ઓકે, હવે તમે મને કહી શકશો કઈ લાઇનમાં આપણને આ ખાલી જગ્યા બ્લેન્ક નંબર 8 નો જવાબ મળશે? યસ, વેરી ગુડ, ધ લાઇન 2. એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ વોટ? વેરી ગુડ, સ્કેલિંગ. અહીં તમે ચિત્રમાં પણ તમારી સામે જોઈ શકો છો. તો ચાલો આ ખાલી જગ્યાનો જવાબ પણ આપણે નોંધી લઈએ. હવે ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ. હવે આપણે જોશું 9મી ખાલી જગ્યા. ધ ફ્રૂટ સેલર ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. ઓકે, તો હવે આ ખાલી જગ્યાના જવાબ માટે હું તમને એક ક્લુ આપું છું. બરાબર, તમે લોકો સ્ક્રીન ઉપર એક ચિત્ર જોઈ શકશો. ઓકે, હુ ઇઝ ધીસ મેન? કેન યુ ટેલ મી હુ ઇઝ ધીસ મેન?
ફળવાળો નહીં, ફ્રૂટ સેલર કહેવાનું. ઓકે, તો ફ્રૂટ સેલર ઇઝ, વોટ ઇઝ ડુઈંગ, શું કરે છે ફ્રૂટ સેલર? યસ, વેરી ગુડ, હી ઇઝ સેલિંગ ધ ફ્રૂટ્સ. હવે આપણી ખાલી જગ્યાનો જવાબ પણ આપણને મળી ગયો અહીંયા. ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. તમે પણ મારી સાથે સાથે લખતા જાઓ છો ને બાળ મિત્રો. શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે બાળકો સાથે સાથે જવાબ નોંધતા જાય એ જોવે. તો ચાલો હવે આપણે ખાલી જગ્યાએ જોઈએ. ખાલી જગ્યા 10. ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. કોઈ કહેશે મને આ ખાલી જગ્યાનો જવાબ? ચાલો હું તમને તમારી સ્ક્રીન પર બતાવું છું. હવે તમે મને કહો જોઈએ આ સ્ટેન્ઝાની કઈ લાઈન આપણી ખાલી જગ્યાનો જવાબ મળશે. યસ, ધ લાઈન 1. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. તો ચાલો નોંધી લઈએ, ધ ડાન્સર, ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. નાવ લેટ સી ધ બ્લેન્ક નંબર 11. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ ખાલી જગ્યા ધેમ એટ હિઝ શોપ. આઈ વિલ શો યુ અ પિક્ચર. તો હવે તમને આ ખાલી જગ્યાનો જવાબ પણ મળી ગયો છે. ઓકે, ચાલો નોંધી લઈએ, ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ શું હતો જવાબ આપણો? યસ, વેરી ગુડ, સ્ટીચિંગ. them at his shop. Now see the blank number 12. બારમી ખાલી જગ્યા જોઈએ આપણે. The ખાલી જગ્યા is singing garba at the Navratri. તો ચાલો આપણે જોઈએ લાસ્ટ સ્ટેન્જા. કઈ લાઈનમાં છે આ ખાલી જગ્યાનો જવાબ? આ સ્ટેન્જાની સેકન્ડ લાઈન. ઓકે, ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. હિયર ઇન ધ પિક્ચર ઓલ્સો યુ કેન સી ધ સિંગર ઇઝ સિંગિંગ. તો ચાલો આ ખાલી જગ્યાનો જવાબ નોંધી લઈએ, ધ સિંગર. ધ સિંગર ઇઝ, ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. બ્લેન્ક નંબર 13. ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. ઓકે, આઈ વિલ શો યુ ધ પિક્ચર. હુ ઇઝ ધીસ મેન હિયર? યસ, વેરી ગુડ, પોસ્ટમેન. તો મળી ગયો ને હવે તમને અહીં ખાલી જગ્યાનો જવાબ. હુ ડિસ્ટ્રીબ્યુટ ધ લેટર? કોણ ડિસ્ટ્રીબ્યુટ કરે છે? યસ, વેરી ગુડ, યુ કેન સી રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યુ. ચાલો નોંધી લઈએ, ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. નાવ સી ધ બ્લેન્ક નંબર 14. ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. સો આઈ વિલ શો યુ ધ પિક્ચર. લુક હિયર, હુ ઇઝ સી ઇન ધ પિક્ચર? વેરી ગુડ, સી ઇઝ અ નર્સ. વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ નર્સિંગ ધ પેશન્ટ. સો ધ આન્સર ઇઝ નર્સિંગ. ચાલો નોંધી લઈએ,
नर्स इज नर्सिंग द पेशेंट एट द हॉस्पिटल. ओके, नाउ लेट्स हैव अ लुक एट द ब्लैंक नंबर 15, द लास्ट वन ब्लैंक. द खाली जगह इज वॉटरिंग द प्लांट्स इन द गार्डन. चलो हूँ तमने एनु चित्र बताऊ. लुक, दिस इज अ गार्डन. कैन यू टेल मी हु इज दिस मैन? शू कहू? मगन काका? ना, ए गार्डनर छे. ही वॉटर्स द प्लांट्स. सो द गार्डनर इज वॉटरिंग द प्लांट्स. सो द आंसर इज गार्डनर. हु वॉटर्स द प्लांट्स? यू कैन सी हियर इन द पिक्चर ऑल्सो, द गार्डनर. द गार्डनर इज वॉटरिंग द प्लांट्स. चलो खाली जगह नो जवाब लिखी लीए. द गार्डनर इज द गार्डनर इज वॉटरिंग द प्लांट्स इन द गार्डन. विद्यार्थी मित्रों, हवे आ बधी ज खाली जगह तमे सरस रीते पूरी छे ने, क्यांय भूल तो नथी करी ने, बराबर जोई लो. अने शिक्षक मित्रों ने पण खास विनंती के तमाम विद्यार्थीओए बधी ज खाली जगह बराबर व्यवस्थित रीते पूरी छे के केम ते जोई ले. विद्यार्थी मित्रों, तमे एक्सरसाइज 1C कम्प्लीट करी छे. हवे आपणे एक्टिविटी 1D तरफ આગળ વધીએ. તો ચાલો જો તમારી ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 1D. અચ્છા, હવે તમારી ટેક્સ્ટબુકના એ જ સેમ પેજ નંબર 81 ઉપર એક્ટિવિટી 1D જોવો છો ને બધા તમે? ત્યાં જૂથમાં કામ કરો, ગીતને આધારે પ્રશ્નોત્તર જોડકા બનાવો. પ્રશ્ન અને એમના ઉત્તર, એટલે કે પ્રશ્નો અને ઉત્તરનું એક જોડકું, એવી રીતના જોડકા બનાવવાના છે. ચાલો એના માટે હું તમને એક PPT બતાવું. તમે પોએમમાં આપેલી લાઇન વાઇઝ દરેક સ્ટેન્ઝાની એક એક લાઇન વાઇઝ એક એક પ્રશ્ન બનાવી શકો અને સરળતાથી બનાવી શકો. એના માટે આપણે ત્રણ પ્રકારે હુ, વોટ અને વેરથી એમ પ્રશ્નોત્તર જોડકા કઈ રીતે બનાવી શકાય એ જોઈએ. જો તમારી સામે ફર્સ્ટ લાઇન ઓફ સ્ટેન્ઝા 1 આપેલી છે, ચાલો જુઓ જોઈએ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. ઓકે, આ તમારા પોએમની સ્ટેન્ઝા 1ની ફર્સ્ટ લાઇન છે. એના ઉપરથી આપણે હુ, વોટ અને વેરથી એમ ત્રણ પ્રકારે કઈ રીતે પ્રશ્નોત્તર જોડકા બનાવી શકાય એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યવસાયકારને તમારે ઓળખવો હોય, એના વિશે જાણવું હોય, તો વોટ એટલે કે એ શું કામ કરે છે, વેર એટલે કે એ ક્યાં કામ કરે છે, અને એના ઉપરથી તમે કહી શકો કે હુ એ કોણ હશે. બરાબર, એટલે હુ, વોટ અને વેરથી એમ ત્રણ પ્રકારે પ્રશ્નોત્તર જોડકા બનાવવાનું આપણે અહીં શીખશું. એ તમારી સ્ક્રીન ઉપર જે એ દેખાય છે, એમાં પેલા હુથી પ્રશ્ન બનાવ્યો છે આપણે. હુ ઇઝ મેકિંગ પોટ્સ. જુઓ, અહીંયા વ્યવસાયકાર છે ધ પોટર. ધ પોટરની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? હુ. અને ત્યાર પછી તો સેમ તમારી જે સ્ટેન્ઝાની લાઈન છે એવી જ રીતના ઇઝ, પછી બિઝી ન લખો તો ચાલે. ઓકે, સીધું શું લખી નાખશું આપણે? મેકિંગ પોટ્સ. ઓકે, તો આ રીતે હુ થી પ્રશ્ન તૈયાર થઈ ગયો. હુ ઇઝ મેકિંગ પોટ્સ? કેન યુ ટેલ મી હુ ઇઝ મેકિંગ પોટ્સ? યસ, ધ સેમ લાઇન ઓફ સ્ટેન્ઝા 1, ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ. અચ્છા, હવે આપણે વોટ થી પ્રશ્ન બનાવવાનું જોઈશું. વોટ ઇઝ, ત્યાર પછી તમારે વ્યવસાયકારનું નામ લખી નાખવાનું છે, અને પછી ડુઈંગ એટલે એ શું કરી રહ્યો છે. ઓકે, સો વોટ ઇઝ ધ પોટર ડુઈંગ? જવાબ એનો એ જ આવશે સેમ, ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ.
ઓકે, જોયું ને કેટલું સરળ છે. પ્રથમ શું લખી નાખશો તમે? વોટ, અને ત્યાર પછી શું લખશો? ઇઝ. ત્યાર પછી જે કોઈ પણ વ્યવસાયકાર હોય, પોટર હોય, કોબલર હોય, ફાર્મર હોય, નર્સ હોય, પોસ્ટમેન હોય, કોઈ બી વ્યવસાયકાર, તે પહેલા શું લખશો તમે? વોટ ઇઝ, પછી વ્યવસાયકારનું નામ ધ પોટર, અને પછી શું લખી નાખવાનું છે? ડુઈંગ. યસ, એનો જવાબ છે હુ અને વોટ, એ બંનેનો જવાબ સેમ હશે. તમે જે સ્ટેન્ઝા લઈને પ્રશ્નોત્તર જોડકું બનાવ્યું હશે એની એ જ લાઈન છે એના જવાબમાં આવશે. ઓકે, હવે સી જુઓ. એ પોટર છે એ ક્યાં કામ કરે છે એ જોવા માટે આપણે વેરથી પ્રશ્ન બનાવશું. વેર ઇઝ, પેલા આપણે વોટ ઇઝ લખ્યું હતું ને એમ, હવે લખવાનું છે શું? હવે શું લખશું? વેર ઇઝ, અને પછી બસ સિમ્પલ વ્યવસાયકારનું નામ લખી નાખવાનું, એટલે વેરથી પ્રશ્ન તૈયાર થઈ ગયો આપણો. ઓકે, સો વેર ઇઝ ધ પોટર? કેન યુ ટેલ મી વેર ડઝ ધ પોટર વર્ક? ઓકે, સમટાઈમ્સ એટ હોમ, સમટાઈમ્સ એટ ધ ફેક્ટરી. તો એના જવાબમાં આપણે લખશું ધ પોટર ઇઝ, પછી જે સ્થળ હોય એ સ્થળનું નામ લખી નાખવાનું, ઇન હિઝ શોપ, એટ ઇઝ હોમ, ઇન હિઝ ફિલ્ડ, જે કાંઈ હોય તે વ્યવસાયકારને સંબંધિત. ઓકે, અહીંયા આપણે લખશું એટ હિઝ હોમ ઓર ફેક્ટરી. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે હમણાં જ જેમ પીપીટીમાં જોયું એ પ્રમાણે ઉદાહરણોને આધારે સ્ટેન્ઝાની દરેકે દરેક લાઇનમાંથી હુ, ચાહે વોટ, અથવા તો પછી વેરથી કોઈ પણ એકથી, આપણે બનાવ્યો એમ ત્રણે ત્રણથી નહીં પણ કોઈ પણ એકથી બનાવો તો ચાલે, તમને વુથી વધારે ફાવે તો વુથી, વેરથી વધારે ફાવે તો વેરથી, અને વોટથી વધારે ફાવે તો વોટથી. પણ જોજો, બધા જ કાં તો ઉથી, કાં તો વેરથી, કાં તો વોટથી, એમ એક જ સરખા ન બને એ બાબતનું ધ્યાન રાખજો. ઓકે, સારું, તો ચાલો તમારા શિક્ષક સૂચવે એ પ્રમાણે હવે તમે લોકો જૂથમાં ગોઠવાઈ જાઓ, અને પીપીટીમાં ઉદાહરણ જે હતું એ તમારી સામે જ હું રાખીશ, એટલે એ પ્રકારે તમને પ્રશ્ન બનાવવા માટે મદદ મળે. તો ચાલો આપણે હવે ગોઠવાઈ જઈએ જૂથમાં, અને ઉદાહરણ પ્રમાણે એક એક પ્રશ્નોત્તર જોડકા બનાવતા જઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને મજા આવી ને? સારું, ચાલો તમે લખેલા જવાબો તમારા ટીચરને ચેક કરવા માટે આપજો, અને હજુ પણ વધુ આવા પ્રશ્નોત્તર જોડકાઓ છે એ તમારી જાતે બનાવજો અને વધુ મહાવરો કેળવજો. ઓકે, સો ગુડ બાય લિટલ ફ્રેન્ડ્સ, ફરી મળીશું. હેવ એ નાઇસ ડે.